नमस्कार विद्यार्थी मित्रों, हमारी YouTube चैनल शेख संजय में आप सबनो हार्दिक स्वागत छे। जो तमे आ चैनल पर नवा हो तो सौथी पहला आ चैनल ने सब्सक्राइब करो और बेल आइकन पर क्लिक करो जेथी करीने मारा नवा वीडियो नी नोटिफिकेशन तमारा सुधी पहोंचती रहे। आज आपणे धोरण 6 मां प्रकरण 3 संख्या साथे रमन एमां स्वाध्याय 3.3 छे एना विशे वात करवाना छीए। तमे अगाउनो वीडियो स्वाध्याय 3.3 नी समजूती न जोयो होय एटले के विभाज्यतानी चावीनो वीडियो जो न तो आई बटन पर अने डिस्क्रिप्शन में लिंक मळशे त्यां जईने जोई लेवो जेथी तमने आ स्वाध्याय छे ए संपूर्ण रीते समजाय जशे। आज आपणे प्रश्न नंबर 2 विशे वात करवाना छीए। प्रश्न नंबर 2 માં એવું છે કે કઈ સંખ્યા 4 વડે અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો, એટલે કે તમારે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને કઈ સંખ્યા 4 વડે વિભાજ્ય છે અને કઈ સંખ્યા 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરવાનું છે। તો સૌથી પહેલા હું તમને 4 ની અને 8 ની વિભાજ્યતાની ચાવી યાદ કરાવી દઉં। 4 ની વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે છેલ્લા 2 અંકો, છેલ્લા 2 અંકો દ્વારા બનતી સંખ્યા જો 4 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 4 વડે વિભાજ્ય થાય, અને 8 ની વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે છેલ્લા 3 અંકો, 100, દશક અને એકમ દ્વારા બનતી સંખ્યા જો 8 વડે વિભાજ્ય થાય તો તે સંખ્યા છે એ 8 વડે વિભાજ્ય થશે। તો ચાલો જોઈએ 4 વડે અને 8 વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો। હવે જો પહેલા 4 વડે નક્કી કરીએ, 4 વડે નક્કી કરીએ એટલે છેલ્લા 2 અંકો કયા આવશે? 72। તો તમને 4 વડે 4 4 વડે વિભાજ્ય છે એટલે તમને ઘડી આવડવા પડે, 18 ચોક કેટલા થશે? 72। પણ જો તમને ઘડીઓ ન આવડતો હોય તો દાખલા તરીકે 72 ભાગ્યા 4 કરી નાખો, 4 એકા 4, 7 માં 4 જશે તો 3 ઉપરથી ઉતાર્યા 2, 4 8 32, શેષ શું આવે? 0। શેષ 0 આવે એનો મતલબ એવો કે 72 છે 4 વડે વિભાજ્ય છે, તો 572 કોણ છે એ 4 વડે વિભાજ્ય થશે। 4 વડે વિભાજ્ય થશે। હવે ત્યારબાદ 8 વડે જોઈએ, તો 8 વડે વિભાજ્ય હોય તો તમારે શું વિભાજ્યતાની ચાવી? છેલ્લા 3 અંકો છે એ 8 વડે વિભાજ્ય હોવા પડે, તો છેલ્લા 3 અંકો કયા થશે? 572। તો 572 ભાગ્યા 8 કરો, 8 સતુ 56 થશે, 57 માં 56 જશે, 1 ઉપરથી ઉતાર્યા 2, 8 એકા 8, શેષ કેટલી વધી? 4। તો જો 572 છે એને 8 વડે વિભાજ્ય છે નહીં, કારણ કે અહીં શેષ છે શૂન્ય આવી નહીં। તો તમારે લખવાનું કે 572 એ 8 વડે વિભાજ્ય નથી। રેડી, હવે આ રીતે દાખલા નંબર 2 નો અભ્યાસ કરીએ। સૌથી પહેલા 4 વડે વિભાજ્ય નક્કી કરવું હોય તો છેલ્લા કેટલા અંકો લેવાના? 2। તો 52 છે એટલે તમને ખબર હોય કે 13 નો ઘડિયો આવે તો 13 એકા 13, 13 દૂ 26, 13 તેરી 39, એટલે 13 ચોક 52। જો નો આવડે તો 52 ભાગ્યા 4 કરી નાખો, 4 એકા 4, 5 માં 4 જશે, જે ઉપરથી ઉતાર્યા 2, અને 4 તેરી 5, શેષ શું આવી? 0। તો 52 છે એ 4 વડે વિભાજ્ય છે, તો આ સંખ્યા પણ 4 વડે વિભાજ્ય થશે। તેથી લખો એ 4 વડે વિભાજ્ય થશે। હવે જો કેટલા વડે નક્કી કરવાનું? હવે 8 વડે, તો 8 વડે વિભાજ્ય કરવા માટે છેલ્લા કેટલા અંકો લેવાના? 3, એટલે સંખ્યા કઈ બનશે? 352। 352 ભાગ્યા 8 કરો, 8 ચોક 32, 35 માંથી 32 હશે તો 3 વધશે, ઉપરથી ઉતાર્યા 2, 8 ચોક 32, એટલે શેષ શું આવી ગયો? 0। તેથી આ સંખ્યા છે એ 8 વડે પણ વિભાજ્ય થશે, 8 વડે વિભાજ્ય થશે, કારણ કે એના છેલ્લા 3 અંકો દ્વારા બનતી સંખ્યા છે એનો 8 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે એ સંખ્યા છે એને પણ 8 વડે નિશેષ ભાગી શકાય। આપણે પહેલા પ્રકરણમાં શીખી ગયા અને વાંચવું હોય તો કઈ રીતે વંચાય? તો કે પહેલો અલ્પવિરામ 3 આંકડા પછી, બીજો અલ્પવિરામ 2 આંકડા પછી, એટલે કેમ વંચાય? 726352। રેડી, ત્રીજી સંખ્યા છે, છેલ્લા 2 અંકો કયા છે? 0। તો જો એમના ન ખબર પડે તો તમે માત્ર ભાગાકાર કરી નાખો, 5500 ભાગ્યા 4, 4 એકા 4, 5 માં 4 જશે 1, ઉપરથી ઉતાર્યા 5,
चार तेरी बार त्रण वच्चे ऊपर थी उतारा जीरो चार सत्ता अठियावी बे वजा ऊपर थी उतारा जीरो चार पंचा वीस अरे वीस सत्ता अरे वीस आयो एटले शेष सो वधे जीरो एटले तमार शू लखी शकाय तो के पंचावन सो ए चार वडे विभाज्य थशे चार वडे शू थशे विभाज्य થશે હવે બીજી સંખ્યા લો તો એને કેટલા તમારા વડે 8 વડે ભાગાકાર કરવો પડશે તો 5500 ભાગ્યા 8 8 6 48 8 7 56 થશે એટલે 8 6 48 48 7 55 ઉપરથી ઉતાર્યા 0 8 8 64 70 માં 64 બાદ કરો એટલે 6 વધશે ઉપરથી ઉતાર્યા 0 8 7 56 થશે શેષ 4 વધશે એટલે આ છે એ 8 વડે વિભાજ્ય થશે નહીં એટલે તમારે શું લખવાનું 5501 8 વડે વિભાજ્ય થશે નહીં અને જો તમે છે કે માત્ર 550 નો ભાગ 500 નો ભાગાકાર કરશો તો પણ તમને ખબર પડી જશે કે 8 વડે વિભાજ્ય થશે નહીં હવે અહીં ધ્યાન આપજો કઈ સંખ્યા છે 6000 તો 6000 ભાગ્યા 4 કરો પહેલા 4 1 4 2 ઉપરથી ઉતારીશું 4 5 ને 20 અને ઉપર 2 0 15 4 60 અને પછી 2 0 એટલે શેષ શું આવે 0 તેથી તમે લખી શકો કે 6000 એ 4 વડે વિભાજ્ય થશે હવે તમને ખબર પડી જવી જોઈએ કે છેલ્લા બે અંકો જો શૂન્ય હોય તો એ સંખ્યા 4 વડે વિભાજ્ય થશે મોટા ભાઈ હવે જો બીજું તમને શું કીધું છે 6000 ભાગ્યા 8 6000 ભાગ્યા 8 સૌથી પહેલા 8 7 56 એટલે 4 વચ્ચે ઉપરથી ઉતારીશું 8 5 40 શેષ 0 વધ્યા 0 ઉપર વળી ગયા એટલે 6000 છે એ 8 વડે પણ વિભાજ્ય થશે 8 વડે છે એ વિભાજ્ય થશે હવે ધ્યાન આપો પાંચમું સમજીએ છેલ્લા બે અંકો કયા થશે 59 તો જો 59 છે 4 વડે વિભાજ્ય થશે નહીં કારણ કે 12 4 48 2 4 52 14 4 56 અને 15 4 60 થશે 14 4 56 અને 15 4 60 એટલે તો 59 છે એટલે એનો આપણે સાદુરૂપ ભાગ્ય દાખલા તરીકે અહીંયા આપણે ધ્યાન આપજો 59 ભાગ્યા 4 4 1 4 5 માં જ એક અને ચોકે ચોકે 16 અને શેષ 3 વધી એટલે 12159 એ 4 વડે વિભાજ્ય થશે નહીં એવી જ રીતે હવે આપણે 8 વડે કરીએ 8 વડે વિભાજ્ય કરવા માટે તમારે છેલ્લા કેટલા અંકો લેવા પડશે 3 એટલે સંખ્યા કઈ થશે 159 ભાગ્યા 8 8 1 8 8 ને 7 15 ઉત્પત્તિ ઉતાર્યા 9 હજો 8 દાન 80 થશે 8 9 72 થશે એટલે શેષ 7 વધશે એટલે 12159 એ 8 વડે વિભાજ્ય થશે નહીં છો સમજીએ છેલ્લા બે અંકો કેટલા થશે 60 છેલ્લા બે અંકો કેટલા થશે 60 એટલે જો 15 4 60 તો તમે 60 ને 4 વડે ભાગશો એટલે શેષ 0 આવશે એટલે તમે લખી શકો કે 14560 એ 4 વડે વિભાજ્ય થશે અને બીજું જોઈએ આપણે ત્રણ સંખ્યા લેશો 8 વડે વિભાજ્ય એટલે કઈ સંખ્યા થશે 560 તો એ લખો 560 ભાગ્યા 8 8 7 56 0 ઉપર વહી જશે એટલે શેષ 0 આવી એટલે 14560 એ 8 વડે પણ વિભાજ્ય થશે
8 વડે પણ વિભાજ્ય થશે તો વિદ્યાર્થી મિત્રો સાવ સરળ હતો તમને માત્ર છે કે 4 ની વિભાજ્યતાની ચાવીમાં છેલ્લા 2 અંકો લેવાના અને 8 ની વિભાજ્યતાની ચાવીમાં છેલ્લા 3 અંકો લેવાના ત્યારબાદ એનો ભાગાકાર કરવાનો જો શેષ 0 આવે તો વિભાજ્ય થશે અને શેષ 0 ન આવે તો વિભાજ્ય થશે નહીં હવે આપણે આગળ અભ્યાસ કરીએ હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે 7માં દાખલાથી અભ્યાસ કરીએ संख्या लेशो विभाज्य नहीं हवे जो आठमो दाखलो बोतेर लियो आगे आई गई आ संख्या 18 6 72 એટલે 72 છે એટલે આ સંખ્યા છે એ 4 વડે વિભાજ્ય થશે 4 વડે વિભાજ્ય થશે અને જો તમને ડાયરેક્ટ ઘડિયો ન આવડે તો 72 ભાગ્યા 4 કરી નાખવાના 4 એકા 4 7 માં 4 જશે 3 ઉપરથી ઉતારા 2 4 8 32 શેષ વાળી ગણ 0 હવે ધ્યાન આપજો 2 8 વડે વિભાજ્ય લેવાના એટલે 3 અંકો એટલે પણ કેટલા આવશે 72 તો 8 9 ને 72 શેષ વાળી 0 તો આ સંખ્યા છે કે 8 વડે પણ વિભાજ્ય થશે 8 વડે પણ વિભાજ્ય થશે હવે સંખ્યા દાખલા તરીકે આપણે વાંચવું હોય તો કઈ રીતે તો કે પહેલું અંક વિરામ 3 અંકો પછી 2 અંકો પછી અને 2 અંકો પછી એટલે અહીં ધ્યાન આપજો 3 કરોડ 17 લાખ 95000 અને 72 આવી રીતે તમે અલ્પવિરામ મૂકીને છે સરળતાથી વાંચી શકો છો હવે ધ્યાન આપજો અહીંયા 2 અંકો 2 અંકો છે ડબલ શૂન્ય છે એમનો ખબર પડે તો ભાગાકાર કરી નાખો 1700 ભાગ્યા 4 ચોકે ચોકે 16 17 માં 16 જશે તો 1 ઉપરથી ઉતારા 0 4 2 8 10 માં 8 જશે 2 ઉપરથી ઉતારા 0 અને 4 5 20 એટલે આ સંખ્યા છે 1700 એ 4 વડે વિભાજ્ય થશે હવે જો તમારે 8 વડે વિભાજ્ય કરવી હોય તો કેટલા અંકો લેવા પડશે 3 3 અંકો લેશો એટલે કઈ સંખ્યા થશે 700 તો 8 9 72 થઈ જશે 8 8 64 70 માંથી 64 બાદ કરો એટલે 6 અને ઉપરથી ઉતાર્યા 0 8 9 72 થશે 8 8 64 થશે 8 7 56 4 વચ્ચે શેષ 0 આવી નહીં તો 1700 છે એ 8 વડે વિભાજ્ય થશે નહીં છેલ્લી સંખ્યા જોઈએ 2 અંકો એટલે 50 થશે તો 12 4 48 થશે અને 13 4 52 થશે એટલે 50 વડે છે તો તમે 4 નો ભાગાકાર કરશો તો 4 1 4 5 માં 10 1 ઉપરથી ઉતાર્યા 0 4 2 8 10 માં તમે જશે તો 2 શેષ 0 આવી નહીં તેથી 2150 એ 4 વડે વિભાજ્ય નથી 8 વડે વિભાજ્ય કરવા હોય તો કેટલા 3 અંકો લેવાના એટલે કેવી સંખ્યા થશે 150 ભાગ્યા 8 8 1 8 15 માં 8 જશે તો 7 ઉપરથી ઉતાર્યા 0 8 8 64 અને 8 9 72 70 છે એટલે ભાગ થશે નહીં એટલે 2150 છે એ 8 વડે વિભાજ્ય નથી તો વિદ્યાર્થી મિત્રો આ તમારે વ્યવસ્થિત રીતે લખી લેવાનું છે ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 3
હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3 માં છે કે 6 વડે વિભાજ્ય છે કે નહીં તે આપણે નક્કી કરવાનો છે કેટલા વડે 6 વડે તો 6 ની વિભાજ્યતાની ચાવી યાદ કરો 6 વડે વિભાજ્ય ક્યારે થાય તો કે જે સંખ્યા 2 વડે અને 3 વડે વિભાજ્ય થાય તે સંખ્યા 6 વડે વિભાજ્ય થાય ફરીથી ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા 2 વડે અને 3 વડે વિભાજ્ય થાય તે સંખ્યા 6 વડે વિભાજ્ય થાય તો હવે 2 ની અને 3 ની વિભાજ્યતાની ચાવી યાદ કરો 2 ની વિભાજ્યતાની ચાવી શું હતી તો કે જે સંખ્યાનો એકમનો અંક છે 0 2 4 6 કે 8 હોય તે સંખ્યા 2 વડે વિભાજ્ય થાય હવે 3 ની વિભાજ્યતાની ચાવી યાદ કરો 3 માં શું હતું તો કે બધા જ અંકોનો સરવાળો કરવાનો જોઈ સરવાળો 3 વડે વિભાજ્ય થાય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય થાય હવે જો આપણે સૌથી પહેલી સંખ્યા કઈ છે તો કે એનો એકમનો અંક કયો છે 4 એકમનો અંક 4 હોય એટલે 2 વડે વિભાજ્ય થશે હવે 3 વડે વિભાજ્ય થશે કે નહીં એ માટે શું કરવાનું બધા અંકોનો સરવાળો કરો બધા અંકોનો સરવાળો એટલે કયા કયા તો કે 2 9 જોઈએ જેમ કે આ રીતે દાખલા તરીકે સરવાળો કરીએ આપણે 2 9 7 1 4 4 બધા અંકોનો સરવાળો કરો 2 ને 9 11 11 ને 7 18 18 ને 1 19 19 4 23 23 4 27 તો 27 છે 3 વડે વિભાજ્ય થાય તો કે હા 3 9 27 તો આ સંખ્યા 2 વડે વિભાજ્ય છે અને 3 વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા છે 6 વડે વિભાજ્ય થશે તેથી લખવાનું આ સંખ્યા છે એ 6 વડે વિભાજ્ય થશે હવે ધ્યાન આપજો બીજી સંખ્યા લઈએ આનો એકમનો અંક કયો છે 8 તો આ સંખ્યા 2 વડે વિભાજ્ય થશે તમારે લખવાનું છે આ સંખ્યાનો એકમનો અંક 8 હોવાથી આ સંખ્યા 2 વડે વિભાજ્ય થશે હવે બીજું વાક્ય લખવાનું બધાનો સરવાળો કરો તો કે 1 2 5 8 8 ને 5 13 13 ને 2 15 ને 1 16 તો 16 છે એ 3 ના ઘડિયામાં આવતા નથી 3 5 15 થાય 16 છે એ 3 વડે વિભાજ્ય નથી તેથી આ સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય નથી જો 2 વડે વિભાજ્ય થાય પણ 3 વડે વિભાજ્ય નથી તેથી આ સંખ્યા છે એ 6 વડે વિભાજ્ય નથી હવે ધ્યાન આપો આનો એકમનો અંક કયો છે 5 એકમનો અંક 5 છે એટલે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય નહીં જો 2 વડે વિભાજ્ય ન હોય તો 6 વડે વિભાજ્ય હોય નહીં તેથી તમારે લખી નાખવાનું કે સંખ્યા છે 4335 એ 2 વડે વિભાજ્ય નથી 2 વડે વિભાજ્ય નથી તેથી 6 વડે પણ વિભાજ્ય નથી હવે ધ્યાન આપો પ્રશ્ન નંબર 4 અને એકમનો અંક કયો છે 3 તો એ 2 વડે વિભાજ્ય થશે નહીં તો આવી જ રીતે સંખ્યા 61233 એ 2 વડે વિભાજ્ય નથી તેથી 6 વડે પણ વિભાજ્ય નથી હવે જે નામ જો આપણે આગળ ચર્ચા કરીએ આનો એકમનો અંક કેટલો છે 2 2 એકમનો અંક છે એટલે સંખ્યા 2 વડે વિભાજ્ય થશે હવે એના અંકોનો સરવાળો કરીએ 9 0 1 3 5 2 બધા અંકોનો સરવાળો કરો 9 ને 1 10 10 ને 3 13 13 ને 5 18 ને 2 20 20 આયા તો 20 છે 3 વડે વિભાજ્ય નથી એટલે તમારે લખવાનું સંખ્યા 3 વડે વિભાજ્ય નથી 3 વડે વિભાજ્ય નથી તેથી 6 વડે વિભાજ્ય નથી
હવે અહીંયા જો એકમનો અંક તરીકે કયો છે 0 એટલે 2 વડે વિભાજ્ય થશે પણ 3 વડે ચકાસીએ સરવાળો કરો 4 ને 3 7 7 ને 8 15 15 ને 7 22 22 ને 5 27 27 વત્તા 0 એટલે 27 તો 3 નવા 27 27 છે 3 વડે વિભાજ્ય છે એકમનો અંક 2 0 છે એટલે 2 વડે વિભાજ્ય છે સરવાળો 27 છે એ પણ 3 વડે વિભાજ્ય છે તેથી આ સંખ્યા છે એ 6 વડે વિભાજ્ય થશે હવે ધ્યાન આપજો 7 એકમનો અંક તરીકે કયો છે 4 એટલે સંખ્યા 2 વડે વિભાજ્ય થશે હવે 3 વડે માટે ચકાસીએ 1 ને 7 8 8 ને 9 17 17 ને 1 18 18 ને 8 26 ને 4 30 30 છે એ 3 વડે વિભાજ્ય છે તેથી સંખ્યા 2 વડે અને 3 વડે વિભાજ્ય છે તેથી 6 વડે વિભાજ્ય થશે હવે જે આપ્યો છેલો એકમનો અંક તરીકે કયો છે 3 તો એકમનો અંક તરીકે 3 હોય તો એ સંખ્યા 2 વડે વિભાજ્ય હોય નહીં તેથી તમારે લખી નાખવાનું સંખ્યા 2 વડે વિભાજ્ય નથી 2 વડે વિભાજ્ય નથી તેથી 6 વડે પણ વિભાજ્ય થશે નહીં હવે વિદ્યાર્થી મિત્રો તમારે આગળ આવા બીજા 4 પ્રશ્નો છે જે તમારી જાતે કરવાના છે હવે આપણે છે પ્રશ્ન નંબર 4 11 વડે વિભાજ્ય છે કે નહીં તે આપણે નક્કી કરીએ હવે આપણે પ્રશ્ન નંબર 4 વિશે અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 માં છે એ 11 ની વિભાજ્યતાની ચાવી આપણને આવડવી જોઈએ તો 11 ની વિભાજ્યતાની ચાવી સૌથી અઘરામાં અઘરી હતી ધ્યાન આપજો એમાં શું હતું તો કે જમણી બાજુથી એકી સ્થાનોના અંકોના સરવાળો અને બેકી સ્થાનોના અંકોના સરવાળાની શું કરવાની છે બાદબાકી જોઈ બાદબાકી 0 અથવા તો 11 નો અવયવી આવે 11 નો અવયવી એટલે 11 22 33 44 55 66 આવો કોઈ છે તફાવત આવે બાદબાકી આવે તો એ સંખ્યા 11 વડે વિભાજ્ય થશે નકર 11 વડે વિભાજ્ય થશે નહીં તો ધ્યાન આપો સમજીએ સૌથી પહેલા હવે જો જમણી બાજુથી એકી અંકોનો સરવાળો કરીએ જમણી બાજુથી હવે જો આપણે જમણી બાજુથી એકી સ્થાનોના અંકોનો સરવાળો એકી સ્થાનોના અંકોનો સરવાળો બરાબર એકી સ્થાનોના અંકોનો સરવાળો એટલે એક પહેલા સ્થાને હોય પછી ત્રીજા સ્થાને હોય એટલે પહેલા સ્થાને 5 અને ત્રીજા સ્થાને 4 5 વત્તા 4 બરાબર કેટલા આવ્યા 9 હવે બેકી સ્થાનોના તો કે બેકી સ્થાનોના અંકોનો સરવાળો બરાબર છે એ કેટલો થશે તો કે હવે બે કિસ્સાના એટલે બીજું અને ચોથું તો બીજું અને ચોથું 5 વત્તા 4 બરાબર 9 હવે બંનેનો તફાવત તફાવત બરાબર 9 માઈનસ 9 બરાબર 0 તો 9 માઈનસ 9 બરાબર 0 આવ્યો તો જવાબ 0 આવે તો આ સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય છે તેથી સંખ્યા 11 વડે વિભાજ્ય છે હવે ધ્યાન આપજો આવી જ રીતે બીજો દાખલો ગણીએ જમણી બાજુથી એકી સ્થાનોના અંકોનો સરવાળો જમણી બાજુથી એકી સ્થાનોના અંકોનો સરવાળો બરાબર હવે એકી સ્થાનોના અંકોનો સરવાળો એટલે તો કે 1 1 એટલે 4 પછી 1 મૂકી દો પછી કેટલા આવશે 8 પછી 1 મૂકી દો એટલે પછી 1 એટલે 4 ને 8 12 12 ને 1 13 હવે બેકી સ્થાનોના અંકોનો સરવાળો બેકી સ્થાનોના અંકોનો સરવાળો બરાબર હવે બે કિસ્સાના એટલે બીજું અને ચોથું એટલે 2 વત્તા 0 બરાબર 2 હવે બંનેની બાદબાકી કરો એટલે કે તફાવત બરાબર
जमणी बाजू थी एकी स्थानों नो सरवाळो बराबर हवे जो एक स्थानो એટલે પહેલા 5 લઈએ પછી એક મૂક્યો એટલે 9 લઈએ પછી એક મૂક્યો 9 લીધા 8 મૂક્યો હવે 3 વત્તા એક મૂક્યો એટલે 7 9 ને 5 14 14 ને 3 17 17 ને 4 21 હવે ડાબી બાજુના જમણી બાજુથી છે દેખી સ્થાનોનો સરવાળો બેકી સ્થાનોનો સરવાળો બરાબર હવે બેકી સ્થાનો એટલે બીજો લેવાનો 6 વત્તા પછી 9 ને લેવાના કયા લેવાના 8 વત્તા 3 ને લેવાના કયા લેવાના 1 હવે જો 6 લીધા 8 લીધા 1 લીધા હવે એ કઈ આવશે નહીં 6 ને 8 14 ને 1 15 હવે બાદબાકી કરો એટલે બાદબાકી છે કેટલી આવશે 21 માઈનસ 15 बादबाकी बराबर 21 माइनस 15 बराबर 6 એટલે સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય નથી 11 વડે વિભાજ્ય નથી હવે જણાવ જો પ્રશ્ન નંબર 4 જમણી બાજુથી એકી સ્થાનોના અંકોનો સરવાળો એકી સ્થાનોના અંકોનો સરવાળો बराबर जो पहली संख्या ले लेवानी 8 બીજી ને લેવાની 3જી લેવાની 3 ચોથી ને લેવાની 5મી લેવાની 6 6 લીધા પછી 1 નહી લેવાના આનો 0 લેવાના સરવાળો કરો 8 ને 3 11 11 ને 6 17 હવે છે એ બેકી સ્થાનોના અંકો બેકી સ્થાનોના અંકોનો સરવાળો કરો તો બેકી સ્થાનો એટલે કયો આવશે પહેલો 0 પછી 3 નહી લેવાના કયો આવશે 9 વત્તા પછી 9 લીધા 6 નહી લેવાના કયા આવશે 1 1 લીધા 0 નહી લેવાના કયા લેવાના 7 9 ને 10 ને 7 17 તો બે ની બાદબાકી કરો બાદબાકી બરાબર 17 માઈનસ 17 એટલે શું આવશે 0 તેથી સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય થશે તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આવા બે દાખલા તમારે બધાશે એ આવી રીતે જાતે કરવાના છે ત્યારબાદ આપણે આગળ પ્રશ્નની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 5 અને એક્ઝામ્પલ નંબર 6 સમજીએ એક્ઝામ્પલ નંબર 5 માં તમને એવું કીધું છે કે ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જે તે સંખ્યાને 3 વડે ભાગી શકાય ખાસ ધ્યાન આપજો કેટલા વડે ભાગી શકાય 3 વડે અને આ કેટલા વડે ભાગી શકાય 11 વડે હવે જો 3 વડે ક્યારે ભાગી શકાય એટલે કે 3 ની વિભાજ્યતાની ચાવી યાદ કરો કે જો તમે અંકોનો સરવાળો કરશો અને ઈ જો 3 વડે વિભાજ્ય થાય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય થાય એટલે ખાલી જગ્યામાં એવા અંકો લેવાના છે કે સૌથી નાનો અંક લ્યો ત્યારે 3 વડે વિભાજ્ય થશે અને મોટો અંક લ્યો ત્યારે પણ 3 વડે વિભાજ્ય થશે તો સૌથી પહેલા અંકોનો સરવાળો કરીએ 6 ને 7 13 13 ને 2 15 15 ને 4 19 અંકોનો સરવાળો કેટલો થયો 19 હવે જો 19 થયો 19 માં 2 ઉમેરો એટલે કેટલા થશે 21 19 વત્તા 2 બરાબર 21 હવે 21 ભાગ્યા 3 કરો 3 7 21 જવાબ શું આવ્યો 0 એટલે સૌથી નાનો અંક કેટલો થશે 2 સૌથી નાનો અંક છે એ 2 થશે હવે મોટો અંક જોઈએ મોટો અંક એટલે હવે ધ્યાન આપજો 6 ને 7 13 13 ને 2 15 15 ને 4 19 સરવાળો કેટલો થયો 19 હવે 19 માં આપણે 2 ઉમેર્યા તો 21 થશે બરોબર 3 ઉમેરો તો 22 4 ઉમેરો તો 23
पांच उमेरो तो 24, छ उमेरो तो 25, सात उमेरो तो 26, आठ उमेरो तो 27। હવે જો આઠ ઉમેરો એટલે 27 થશે, ધ્યાન આપજો। આઠ ઉમેરો કેટલામાં આઠ ઉમેરવામાં છે આપણે 19 8 એટલે કેટલા થશે 27। 27 3 વડે ભાગો, 3 9 27, શેષ 0 એટલે આપણે કેટલા ઉમેર્યા 8। હવે જો આંતી મોટી સંખ્યા એક જ વધી 9 એક આંકડામાં, માત્ર સંખ્યા ખાલી જગ્યા કેટલી છે 1 એટલે આંતી મોટી સંખ્યા 9 વધી 19 માં 9 ઉમેરો એટલે 28 થાય અને 28 3 વડે વિભાજ્ય થાય નહીં એટલે અહીંયા સૌથી મોટી ને મોટો અંક છે કેટલો આવશે 8। સૌથી મોટો અંક છે એ 8 થશે એટલે નાનો અંક 2 અને મોટો અંક 8। હવે અહીંયા સરવાળો કરો, 7 ને 4 8 11, 11 ને 6 17, 17 ને 5 22, 22 ને 2 24, કુલ ટોટલ કેટલો છે 24। હવે જો 24 પછીનો આગળનો 3 ના આવી એવી તમે જો તો કે 3 6 9 12 15 18 21 24 27 અને 30 આ બધા 3 ના અવયવી કહેવાય। શું કહેવાય? 3 ના અવયવી। હવે જો 24 છે તો આપણે 27 લાવવા હોય તો કેટલા ઉમેરવા પડે 3 એટલે સૌથી નાનો અવયવ છે, સૌથી નાનો અંક છે એ 3 થશે। હવે મોટો અંક જુઓ, મોટો અંક છે હવે જો આપણે કેટલા નાનો અંક 3 ઉમેર્યો, હવે 3 ઉમેર્યા એટલે કેટલા છે 27। હવે જો દાખલા તરીકે આપણે કરવા છે 30, 30 ઉમેરવા હોય તો 24 છે એટલે કેટલા ઉમેરવા પડશે 6, 24 ને 6 30। હવે જો તમે 6 કરતા વધારે ઉમેરશો, દાખલા તરીકે 9 ઉમેરો, કેટલા ઉમેરો 9, 9 ઉમેરો એટલે જો 24 7 ઉમેરો તો 24 ને 7 એટલે સંખ્યા 31 થશે અને 31 કેટલા અંકની થઈ ગઈ 2 અંકની એટલે આપણો જવાબ કેટલો આવશે 6 એટલે સૌથી મોટો અંક છે એ 6 થશે। સૌથી મોટો અંક છે એ 6 થશે। હવે અહીંયા આપજો, આવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે એમાં સૌથી નાનો અને મોટો અંક તે કેટલા વડે ભાગી શકાય જોઈએ 11 વડે। 11 વડે ક્યારે ભાગી શકાય તો કે 21 સ્થાનોના અંકોના સરવાળા અને 22 સ્થાનોના અંકોનો સરવાળો છે એની બાદબાકી 0 અથવા તો 11 નો અવયવી એટલે કે 11 22 33 44 55 66 77 જેવી સંખ્યા આવી પડે। હવે અહીંયા આપજો, 21 સ્થાનોના અંકોનો સરવાળો કહીએ જમણી બાજુથી, જમણી બાજુથી 21 સ્થાનોના અંકોનો સરવાળો બરાબર। હવે જો પેલા એક 9 લીધા વત્તા 9 પછી કેટલા આવશે 3, 9 વત્તા 3 વત્તા, હવે જો 3 લીધા એટલે આવશે ને એટલે આવશે 2, 9 ને 3 12 ને 2 14 કેટલા આવ્યા 14। હવે બેકી સ્થાનોના અંકોનો સરવાળો કરો, બેકી સ્થાનોના અંકોનો સરવાળો, બેકી સ્થાનોના અંકોનો સરવાળો એટલે તો કે બેકી સ્થાનોના અંકો જો 8 વત્તા 8 લીધા હવે આપણે મેળવવાના છે એટલે એના દાખલા તરીકે 1 સાબિત જો પછી લીધા એટલે કેટલા લેવાના 9 એટલે 8 ને 9 કેટલા થશે 17 વત્તા 1। હવે જો આ સંખ્યા કઈ આવી 14 અને આ સંખ્યા કઈ આવી 17 વત્તા 1 તો 17 વત્તા 1 બરાબર આપણે કેટલા થવા જોઈએ 14। તો અહીં જરા આપજો 17 વત્તા 1 બરાબર 14 તો x બરાબર 17 ઓલી બાજુ જશે એટલે કેટલા આવશે -3 જે શક્ય છે નહીં। જવાબ કયો આવ્યો -3 એટલે નાની સંખ્યા શક્ય છે નહીં। હવે મોટી સંખ્યા મેળવીએ તો મોટી સંખ્યા મેળવવા માટે અહીં જરા આપજો 17 વત્તા 1 બરાબર આપણને કેટલા મળે છે 14। હવે જો આપણે તફાવત કેટલો લાવવો છે 0, 0 લાવવો છે અથવા 11 લાવવો છે તો અહીં જરા આપજો 17 વત્તા 1 બરાબર 14 એટલે અહીં જરા આપજો આ સંખ્યા આપણને કેટલી મળે 14 અને આ સંખ્યા આપણને કેટલી મળે 17 વત્તા 1। હવે 21 સ્થાનોનો અંકોનો સરવાળો 14 છે અને આ 17 છે તો હવે અહીં જરા આપજો
આપણે આ 14 છે આ 14 છે એ લાવવો નથી દાખલા તરીકે આપણે 11 લાવવો છે કેટલા લાવવો છે 11 તો અહીંયા છે 11 લાવવો હોય તો આપણે છે એ કઈ સંખ્યામાંથી તમે 14 બાદ કરો તો 11 થશે તો કે 17 વત્તા 8 કરો 17 વત્તા 8 એટલે કેટલા થશે 25 25 થશે અને આ 14 છે 25 માઈનસ 14 કરો બરાબર કેટલા થશે 11 તો તમને સંખ્યા છે આ કઈ હોવી પડે 25 તો 25 કરવા હોય તો તમારે મોટી સંખ્યા કઈ થશે 8 તેથી તમારે લખવાનું કે મોટી સંખ્યા 8 થશે મોટી સંખ્યા 8 થશે હવે ધ્યાન આપજો પ્રશ્ન નંબર 2 તો અહીંયા જો જમણી બાજુના 21 સ્થાનોનો અંકનો સરવાળો કરીએ અને ડાબી બાજુના 21 સ્થાનોના અંકોનો સરવાળો કરીએ જમણી બાજુના અંકોનો સરવાળો બરાબર હવે જો જમણી બાજુ એટલે 4 લીધું વત્તા બીજા 4 લીધા હવે આને લેવાના આ લેવાના એટલે x હવે પછી ગયા 3 3 6 અંકો છે 4 ની 4 8 વત્તા x હવે ડાબી બાજુના અંકો એટલે બીજી સંખ્યાના તો કે 8 વત્તા 9 વત્તા 8 સંખ્યા થઈ ગઈ બે અંકની એટલે છે આ સંખ્યા શક્ય નથી હવે જો તમને આ સરવાળો છે કેટલો મળ્યો 8 વત્તા x અને આ સરવાળો છે કેટલો મળ્યો 25 હવે જો તમારે અહીંયા છે કે 25 કરવા હોય તો અહીંયા 17 ઉમેરવા પડે એટલે એ સંખ્યા છે નહીં એટલે હવે તમારે શું કરવાનું તો કે અહીંયા છે કે તમારે એવો સરવાળો કરવાનો કે આમાંથી આ બાદ કરો તો 11 આવવા પડે કેટલા આવવા પડે 11 આવવા પડે હવે અહીં જે રાખજો આપણે શું કરવાનું છે 8 વત્તા x તો x બરાબર એવી સંખ્યા લેવાની છે કે આનો અને આનો તફાવત કરીએ તો એ 11 આવવો પડે અથવા તો 0 આવવો પડે હવે જો 17 કર્યા 0 લાવવા માટે 17 ઉમેર્યા તો 17 કેટલા અંકની સંખ્યા છે કે 2 અંકની તો હવે 8 વત્તા x બરાબર છે કેટલા લઈએ તો કે x બરાબર 6 લ્યો છો તમે એટલે 8 ને 6 કેટલા થશે 14 25 માંથી 14 બાદ કરો 25 માઈનસ 14 તો કેટલા આવશે 11 તેથી આ સંખ્યા છે એમાં x બરાબર આપણે શું મૂકશો 6 અહીંયા x બરાબર કેટલા મૂકશો 6 અને અહીંયા x બરાબર કેટલા મૂકશો 8 તો વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થિત સમજી લેજો હવે આપણે છે કે આગળના વિડિયોમાં મળશું પરંતુ જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને આગળના નવા વિડિયો તમારા સુધી પહોંચતા રહે